નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાંથી એક દર્દીને કોરોના મુક્ત થયો છે. એસવીપી હોસ્પિટલમાં હતી. 18 માર્ચથી તેને દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તેની 2 વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેને નેગેટિવ આવ્યો છે અને 10 દિવસની સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસને કારણે હવે લોકો ફરજિયાત સેનિટાઈઝર વાપરતા થઈ ગયા છે. ત્યારે આણંદ એલસીબી પોલીસને બાતમી મળતા દુકાનમાં રેડ કરી હતી અને એલસીબી પોલીસે ગેરકાયદેસર અને ભાવપત્રક વગર ઊંચા ભાવે લેવાના ઈરાદે સંગ્રહખોરી કરેલ સેનિટાઈઝરનો જથ્થો પકડી 2 આરોપીઓની ધરપકડ કરી છે. એક વાયરસ કેવી રીતે આખી દુનિયાને ઘૂંટણીએ ટેકાવે અને મજબૂત કરી દે છે તે ચોંકાવનારું છે. મહાસત્તા કહેવાતા રાષ્ટ્રો આજે કોરોના સામે લાચાર છે. અમેરિકા, ઇટલી, સ્પેન અને ફ્રાન્સની સ્થિતિ બદથી બદતર થઈ જઈ રહી છે. દેશના નાગરિકોને પણ વધુ ચેતનાથી ચેતવાની જરૂર છે. દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાં મોતનું માતમ. 29,000થી વધુ બન્યા કોરોનાના શિકાર. 7.5 લાખથી વધુ કોરોના પોઝિટિવ. 24 લાખમાં જ વધ્યા 60,000 કેસ. જગત જમાદાર આવી રહ્યું છે જોરદાર ભરડામાં. અમેરિકામાં 1.25 લાખ નજીક સંક્રમિત. ઇટાલીમાં મૃત્યુઆંક 10,000ને પાર. સ્પેનમાં પણ 24 કલાકમાં 825ના મોત. એક માણસના જીવન માટે કરોડો રૂપિયાના ઓપરેશન હાથ ધરી દેતા વિશ્વના સૌથી સમૃદ્ધ એવા અમેરિકા, ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ જેવા રાષ્ટ્રો આજે પોતાના નાગરિકોના ટપોટપ થતા મોતને લાચાર બનીને જોઈ રહ્યા છે. આજ એ રાષ્ટ્રો છે જેમને પોતાની સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પર સૌથી વધુ ગુમાન હતું. આજે આ તમામ રાષ્ટ્રોની સ્વાસ્થ્ય સેવા કોરોના સામે વામણી પુરવાર થઈ રહી છે. અમેરિકાએ મદદ માટે ચીન પાસે હાથ લંબાવવો પડ્યો છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે લગભગ 1 કલાક સુધી વાત કરીને કોરોના સામે લડતની જાણકારી મેળવી હતી. આ તરફ ઇટાલીમાં યમરાજ જાણે કે ઓવરટાઇમ કરી રહ્યા છે. ઇટાલીમાં 24 કલાકમાં 969ના મોત થઈ ગયા, જ્યારે બીજી તરફ સ્પેનની પણ એટલી જ ખરાબ હાલત છે. સ્પેનમાં 24 કલાકમાં 825થી વધુ જિંદગી હોમાઈ ગઈ. ઇટાલીમાં 10,000થી વધુ તો સ્પેનમાં 5,000થી વધુ લોકો કોરોના સૂરના દાવાનળમાં હોમાઈ ગયા છે. ફ્રાન્સમાં પણ સ્થિતિ એટલી જ ખરાબ છે. ભારતમાં કોરોના પોઝિટિવનો આંક 1,000ને પાર. સતત બીજા દિવસે 100થી વધુ કેસ નોંધાયા. લોકડાઉનમાં હજુ પણ તકેદારીનો અભાવ. આ તરફ સ્વાસ્થ્ય સુવિધા અને સમૃદ્ધિની દ્રષ્ટિએ હજુ વિકાસશીલ એવા ભારતમાં સ્થિતિ ઘણા અંશે કાબૂમાં દેખાઈ રહી છે. પોઝિટિવ કેસનો આંકડો 1,000ને પાર પહોંચી ગયો છે અને છેલ્લા 2 દિવસમાં સતત 100થી વધુ કેસ નોંધાયા છે. જો કે મૃત્યુઆંક હજુ પણ કુલ પોઝિટિવ કેસની સરખામણીમાં ઘણો ઓછો છે. આ બધાની વચ્ચે હજુ પણ દેશમાં લોકડાઉન પ્રત્યે લોકોમાં જાગૃતિનો ઘણા ખરા અંશે અભાવ છે. શહેરી વિસ્તારોમાં લોકો વધુને વધુ પાલન કરી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકો બહુ આરામથી બહાર નીકળી રહ્યા છે. સમૃદ્ધ દેશોની આટલી ખરાબ સ્થિતિ પછી દેશના નાગરિકોએ ચેતી જવાની જરૂર છે. લોકડાઉનનું વ્યવસ્થિત પાલન થાય તો ભારતમાં સ્થિતિમાં ઝડપી સુધારો પણ આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર મચ્યો છે ત્યારે દેશમાં સરકાર અને તબીબો હાલમાં જ્યારે કોરોના વાયરસ સામે મજબૂત લડત આપી રહ્યા છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે કમિશનર દ્વારા 144ની કલમ લાગુ કરાઈ છે. આવા સંજોગોમાં તબીબો તેમજ 108ની ટીમ 24 કલાક અને 7 દિવસ કાર્યરત રહીને નાગરિકોને આરોગ્યને લગતી સેવાઓ પ્રદાન કરી રહી છે. 108માં ફરજ બજાવતા તબીબો તેમજ અન્ય કર્મચારીઓ
कई रीते सेवाओ आपी रह्या छे तेमज तेमनी टीमने कोरोनानो चेप ना लागे ते माटे शुं सावचेतीना पगला रही रह्या छे, आवो जाणीए आ खास अહેવાલમાં। 108 951 કેસોની ઇમરજન્સી પૂરી પાડી, 8 દિવસમાં 108 32,312 લોકોને સેવા પૂરી પાડી, 8 દિવસમાં 104 હેલ્પ ડેસ્કમાં 1,01,573 કોલ। ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે 104 હેલ્પલાઇનની સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ સેવા ખાસ કોવિડ-19 એટલે કે કોરોનાની મહામારીને સંબંધિત માહિતી નાગરિકો સુધી પહોંચે તે માટે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે 24 કલાક ઉપલબ્ધ રહીને નાગરિકોને કોવિડ-19ને લઈને તમામ માહિતી ટેલિફોન દ્વારા પૂરી પાડે છે। અત્યાર સુધી 104 હેલ્પલાઇનને 1,44,971 જેટલા નાગરિકોના કોલ આવ્યા। ત્રણ મુખ્ય લક્ષણો છે કે જેમાં શ્વસન તંત્રની તકલીફ, બોડી ટેમ્પરેચર એટલે કે ફીવર, અને ત્રીજું કોફિંગ। તો આ ત્રણ પ્રકારના જો લક્ષણો દેખાય તો આવા કેસને અમે ઇયર ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવા માટેની એક અલાયદી ટેગિંગની સુવિધાઓ કરેલી છે, અને જેના આધારે ગુજરાતમાં જો શરૂઆતમાં વાત કરીએ તો રોજના 40-50 કેસ હતા, જે વધીને 150 સુધી પહોંચ્યા હતા, અને હાલમાં એક રાહતનું એવું અમારું ઓબ્ઝર્વેશન છે કે જે સંખ્યા લગભગ ઘટીને ઘટવા તરફ જઈ રહી છે, અથવા તો 120-125 કેસની આસપાસ સ્ટેબિલાઇઝ થયેલી છે, અને દેટ શોઝ ધ સક્સેસ ઓફ ધીસ સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાલમાં જે લોકઆઉટનું આપણે સિન્સિયરલી ફોલો કરીએ છીએ। તો બીજી તરફ 108 ઇમરજન્સીને 19 માર્ચથી 26 માર્ચ સુધીના 8 દિવસમાં 32,312 નાગરિકોને સેવાઓ આપી, જેમાંથી કોવિડ-19ને લઈને 951 કેસો આવ્યા હતા, તેમજ બીજા સામાન્ય કેસો 31,362 આવ્યા હતા। 13 વર્ષમાં 108 9,00,000થી પણ વધુ લોકોની જિંદગી બચાવી છે, તેમજ 4 મિનિટમાં એક મહામૂલી જીવન 108 દ્વારા બચાવવામાં આવ્યું છે। ગુજરાતમાં આવતા કોવિડ-19ના કેસના દર્દીઓને લઈ આવ્યા બાદ જે આ 108નો સ્ટાફ છે તે તેને ચેપ ન લાગે તે માટે તમામને તાલીમ અને ઉપકરણો આપવામાં આવ્યા છે, અને દર્દીને લાવ્યા બાદ એમ્બ્યુલન્સથી જંતુનાશક દવાઓ દ્વારા સ્વચ્છ કરવામાં આવે છે। કેમેરામેન યોગેશ પટેલ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોના રહીશો આજે સોસાયટીને સંપૂર્ણપણે લોક કરી દીધી છે, જેમાં સોસાયટીના સભ્યો દ્વારા વોટ્સએપ બનાવી જરૂરિયાતની ઇન્ફોર્મેશન અને જરૂરિયાતની સામગ્રી જોઈતી હોય તો મેસેજ કરીને મેળવી શકે છે। સૌ કોઈ લોકો જે છે તે માત્ર એટલી જ રાહ જોઈ રહ્યા છે કે કોરોનાના જે કેસ છે તે વધે નહીં અને ઘટે, ત્યારે અમદાવાદના જે રસ્તાઓ છે તે સુમસાન જોવા મળી રહ્યા છે, કારણ કે આ એ અમદાવાદ છે કે જે 24 કલાક ધમધમતું હોય છે, પરંતુ સમગ્ર દેશ લોકડાઉન છે તેના પગલે અમદાવાદીઓ હવે કોરોનાના ડરથી ઘરની અંદર જોવા મળી રહ્યા છે। સાથે જ જો વાત કરીએ તો અમદાવાદની સોસાયટીઓ જે છે તે પણ લોકડાઉનની જે પરિસ્થિતિ છે તેને ચુસ્તપણે ફોલો કરી રહી છે। ત્યારે જો વાત કરીએ તો જે વાડજ વિસ્તારની વાત કરવામાં આવે તો જે શિવશક્તિ એપાર્ટમેન્ટ છે તે તેમના લોકો દ્વારા પણ લોકોને જો વાત કરીએ તો સોસાયટી દ્વારા જે નિયમો છે તે રાખવામાં આવે છે કે સેનિટાઈઝિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ લોકો સોસાયટીની અંદર આવી રહ્યા છે। તો સાથે આપણી જોડે જે સોસાયટીના સભ્યો છે તેમની સાથે વાત કરીશું કે તેમણે કયા પ્રકારનું આયોજન કર્યું છે। સૌથી પહેલાં તો આજે લોકડાઉનનો આજે ચોથો દિવસ છે, ગુજરાતમાં હજી પણ કેસ વધી રહ્યા છે કોરોનાના, કયા પ્રકારનું આયોજન તમારી સોસાયટીમાં કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમારી સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ કેસ ન જોવા મળે? માન્ય વડાપ્રધાનશ્રીના આદેશ મુજબ અમે 21 દિવસનો જે લોકડાઉન કર્યો છે એનું સંપૂર્ણપણે અમે પાલન કર્યું છે અમારી સોસાયટીના રહીશોએ, અને એમને જે કંઈ કોઈ અમે એસોસિએશનના સભ્યોએ જાતે અને અમારા જમાદારશ્રી, સિક્યુરિટી જમાદારશ્રી બધા સાથે મળીને અહીંયા ગેટ ઉપર કોઈ બી બહારની વ્યક્તિ અંદર આવે તો એને અમે અંદર દાખલ થાય ત્યારે સેનેટાઈઝ કર્યા સિવાય અંદર આવવા નથી દેતા। અચ્છા, તમને પૂછવા માંગીશ કે જે રીતે ફેરિયાઓ માટે પ્રતિબંધ છે, સોસાયટીના જે લોકો છે તેમના માટે સગાવાલાઓને પણ બોલવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે, ખાસ જો વાત કરીએ તો કયા પ્રકારની જે તકેદારી છે તે સોસાયટીના સભ્યો દ્વારા રાખવામાં આવી રહી છે?
સોસાયટીના સભ્યો દ્વારા બધાને અવરજવર કમ્પ્લેટ અને બાળકોને બી કમ્પ્લેટ બહાર જે નીકળવા નથી દેતા અને રાત્રે બી રમવા બી નથી દેતા કે દિવસ દરમિયાન બી રમવા નથી દેતા અને ચુસ્તપણે એનું પાલન કરીએ છીએ. તો આ જે વાયરસ છે તે વધુ ને વધુ લોકોને ઇફેક્ટ કરશે, જેથી કરીને હવે લોકોએ ચોક્કસથી ઘરની બહાર નીકળવાનું બંધ જ કરવાનું છે અને હજી પણ આ જે લોકડાઉનની પરિસ્થિતિ છે તેને ફોલો કરવાની છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના પ્રહલાદનગર સ્થિત રોયલ ઓર્ચિડ સોસાયટીમાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરાઈ રહ્યું છે. સોસાયટીમાં રહેતા દરેક પરિવારની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે એક જ વ્યક્તિ બહાર જાય છે. આના માટે અગાઉ દરેક પરિવાર પાસેથી વસ્તુનું લિસ્ટ લેવામાં આવે છે અને તે પ્રમાણે વસ્તુ લેવામાં જઈ રહ્યા છે. બહારથી વ્યક્તિ આવે છે ત્યારે સોસાયટીમાં એન્ટ્રી લેતી પહેલાં જ તેને સેનિટાઈઝ કરી ત્યારબાદ જ સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવે છે. શહેરમાં એક બાજુ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, તેમજ બીજી બાજુ શહેરમાં લોકડાઉન જે કરવામાં આવ્યું છે, જેથી લોકોમાં કોરોના વાયરસને ડામવા માટે જાગૃતતા આવી છે. તમે જોઈ શકો છો કે જે રહીશો છે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા સિવાય બહાર નહીં નીકળી રહ્યા, તેમજ જે પહેલાં જ નગરમાં આવેલી રોયલ ઓર્ચિડ સોસાયટી છે તેના રહીશોમાં પણ એક અલગ પ્રકારની જાગૃતતા આવી છે, તેમજ આ લોકો કોરોના વાયરસને ડામવા માટે જે પગલાં લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે સોસાયટીના જે મેમ્બર છે તે બહાર જઈને આવે તો તેના વાહનને પણ સેનેટાઈઝર કરવામાં આવે છે. તો સોસાયટીમાંથી આવતા રહીશો, બહારથી આવતા રહીશોને સૌ પહેલાં તેમનું મશીન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે, તો બીજી તરફ હાથમાં સેનેટાઈઝર કરવામાં આવે છે. તો આપણી સાથે જે સોસાયટીના રહીશો છે તેની સાથે આપણે વાત કરીશું. સર, તમારી સોસાયટીમાં જે રોયલ ઓર્ચિડ સોસાયટી છે તેમાં તમે કોરોના વાયરસને ડામવા માટે કયા પ્રકારના પગલાં લો છો? સૌથી પહેલું અગત્યનું કામ અમે લોકોએ એ કર્યું છે કે કોઈ પણ ઘરની અંદર કોઈ બી મેડ નહીં આવે, કોઈ આઉટસાઇડર્સને અમે એલાઉ નથી કરતા. સોસાયટી મેમ્બર જેટલી વાર બહાર જાય છે અંદર આવે છે આ બધી જ સિસ્ટમ એમને લાગુ પડે છે. પ્લસ અમે દરેક લિફ્ટની અંદર સેનિટાઈઝર્સની બોટલો મૂકી દીધી છે, આવનાર વ્યક્તિએ જાય એટલો બને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો રહે છે. પહેલાં બેઝિક જે રિક્વાયરમેન્ટો લોકોની દેખાતી હતી એ પ્રમાણે એ લોકો અમે દરેક વિંગની અંદર અમે વોલેન્ટિયર્સ બનાવી દીધા છે અને 45-50 ફ્લેટ હોય એક વિંગની અંદર અને એક એક વ્યક્તિ જો ઘરની બહાર જાય તો 50 માણસો રિસ્ક લઈ રહ્યા છે. એને કારણે અમે લોકોએ આખો એક નવો કન્સેપ્ટ કર્યો કે અમે દરેક ફ્લેટની રિક્વાયરમેન્ટ્સ લઈ લઈએ છીએ અને એ લઈ અને પછી અમે લોકો એક કે બે વ્યક્તિ બહાર જાય છે. 50 માણસની એટલે બે વ્યક્તિ જાય છે એટલે ઓબ્વિયસલી અમે લોકો રિસ્ક ઓછું કરી રહ્યા છે. અને સર, તમારી સાથે હું પૂછવા માંગુ છું કે આ જે કોરોના વાયરસ છે તેના કારણે લોકો જે છે તમારા ફ્લેટના તે બહાર નીકળે છે કે નથી નીકળતા, કે સંપૂર્ણ જે લોકડાઉન છે તેનું પાલન કરે છે? નમસ્કાર મિત્રો, મેરા નામ મનીષ કેડિયા હૈ. હમારી સોસાયટીમાં સભી લોક લોકડાઉન કા પૂરા પાલન કર રહે હૈ. મેં આપકો યે આશ્વાસન દેના ચાહતા હું કે હમારી સોસાયટીમાં સે જો અભી મેરે ફ્રેન્ડને બતાયા, મિત્રને, કે હમ લોગોને ગ્રોસરી ભી કલેક્ટિવલી, વેજીટેબલ ભી કલેક્ટિવલી કલેક્ટ કર રહે હૈ. આપને દેખા હોગા કે હમારી સોસાયટીમાં બહાર સે કોઈ ભી અંદર નહીં આ સકતા, હમારે સિર્ફ મેમ્બર આ સકતે હૈ. ઉનકે બહાર દિયા ગયા હૈ કે લિમિટેડ વે બહાર જાયેંગે અગર એસેન્શિયલ ઇન્ડસ્ટ્રી આઇટમ મેં હૈ તો. ઉસકે સાથ સાથ જબ વો અંદર આતે હૈ તો ઉનકો જેલ સે સેનિટાઈઝ કિયા જાતા હૈ, પૂરા બોડી સેનિટાઈઝ કિયા જાતા હૈ, ઉનકી કાર કો સેનિટાઈઝ કિયા જાતા હૈ, ઉસકે બાદ ફોગિંગ કિયા જાતા હૈ. તો હમારે યહાં પૂરે સિક્યોર મેજર્સ લે જાતે હૈ સેફ્ટી કે કોરોના વાયરસ સે લડને કે લિયે. ઓર ઉસકે સાથ સાથ હમારે જો મેમ્બર્સ હૈ વો સબ સમજતે હૈ ઇસ બાત કો કે હમે બહાર નહીં નિકલના, ક્યોંકિ કોરોના સે ડરને કી જરૂરત નહીં હૈ, હમે ઘર મેં રહેને કી જરૂરત હૈ. તો સારે મેમ્બર્સ ઇસ ચીઝ કો ફોલો કર રહે હૈ. ઓર સબસે અચ્છી બાત યે હૈ કે હમારે જો સોસાયટી કે બચ્ચે હૈ વો લોગ ટૂથપિક લેકે પૂરે લિફ્ટ કે અંદર કા લગા રહે હૈ, બના રહે હૈ, ક્રિએટિવ આઈડિયાઝ દે રહે હૈ, તાકિ હર કોઈ અપને આપ કો સેફગાર્ડ કર સકે. તો જે પ્રમાણે જે ફ્લેટના રહીશોએ જણાવ્યું કે કોરોના વાયરસને ડામવા માટે જે પ્રકારના પગલાં લઈ રહ્યા છે સોસાયટીના રહીશો, જેથી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ગાડી છે બહારથી આવી છે, જે ગાડી તેને સેનેટાઈઝર કરવામાં આવી છે, તેમજ જે બહારથી આવેલા લોકોને પણ સેનેટાઈઝ કરવામાં આવેલા છે, તેમજ ગાડીનું સંપૂર્ણ ગાડીનું ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ એક સોસાયટી છે કે જે અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. આખી ગાડીને સેનેટાઈઝ કરવામાં આવે છે જેથી જે કોરોના વાયરસનો ચેપ ના લાગે, તેમજ લોકો સુરક્ષિત રહે કોરોના વાયરસથી. તેમજ ફ્લેટના રહીશોએ જે પ્રમાણે જણાવ્યું
બનાસકાંઠા જિલ્લાના થરાદ બસ સ્ટેશનમાં 60 શ્રમિક મુસાફરો ફસાયા હતા. રાજકોટથી રાજસ્થાન સરકારી બસમાં જવા નીકળેલા 60 મુસાફરોને રાજસ્થાન બોર્ડર પરથી પરત મોકલાયા હતા, જેના કારણે બસ થરાદ બસ સ્ટેશનમાં લવાઈ હતી, જેથી મુસાફરો પોતાના વતનથી પરત આવ્યા હતા. અને સાથે જ તેમણે ત્યાં વતન જવાની વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી. રાપરના ધારાસભ્યનો કામ કરતો વિડીયો વાયરલ. ધારાસભ્ય દ્વારા સંતોષબેને તેમના પતિનો વિડીયો વાયરલ કર્યો છે. વિડીયોમાં સંતોષબેન અને તેમના પતિ સાથે મળી અને કામ કરી રહ્યા છે. બંને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યા છે અને સાથે જ તે સાવચેત રહેવા માટેની સલામતી રાખવાના પગલાં માટેની વાત કરી રહ્યા છે. લોકડાઉનના પાંચમા દિવસે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી દેવભૂમિ દ્વારકા, જ્યાં ખંભાળિયામાં મુખ્ય નગર ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. બિનજરૂરી કામ સિવાય નીકળેલા વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે મંતવ્ય ન્યૂઝ આપની વારંવાર અપીલ કરી રહ્યું છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આપણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ જે લેવા ખરીદવા માટે આવતા હોય છે એમને ચેક કરી તપાસી પૂરતી ખાતરી કરીને પછી જ જવા દેવામાં આવે છે. જે લોકો બિનજરૂરી ઘરથી બહાર નીકળે છે તેઓના વિરુદ્ધ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. વાહનો ડિટેન કરી લેવામાં આવે છે. આજની તારીખમાં પણ 4 188ના કેસો કરેલા છે, 25 વાહનો ડિટેન કરેલા છે. એટલે સઘન કામગીરી કરવામાં આવે છે. આ ભરચક વિસ્તાર છે અહીંનો, અને મોટા ભાગની ખરીદી આ નગરનાકો વિસ્તારથી થતી હોય છે, તો અહીંયા વાહનોની મૂવમેન્ટ વધુ પડતી રહેતી હોય છે. એ સિવાય સોસાયટી વિસ્તારમાં પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે બિનજરૂરી પડતા બહાર ન નીકળે, લોકો લોકડાઉનની પરિસ્થિતિને સમજે અને એનો જો ચુસ્તપણે અમલ કરશે. વિશ્વ સહિત ભારતભરમાં હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે પોલીસની એક અનોખી પહેલ સામે આવી છે. સાબરકાંઠામાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા ગામે ગામ જઈને વાયરસ અને સરકારની સૂચનાઓનું પાલન માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સાથે જિલ્લા પોલીસે લોકડાઉન વચ્ચે જિલ્લાના લોકો માટે પ્રતિયોગિતા જાહેર કરી છે, જેમાં અલગ અલગ કેટેગરીમાં રોજ રોજ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. કોરોનાની મહામારી સામે લડવા માટે ગૌતમ અદાણીના અદાણી જૂથ દ્વારા સંચાલિત અદાણી ફાઉન્ડેશને પ્રધાનમંત્રી કેર ફંડમાં 100 કરોડના દાનની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે અને અગાઉ મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 કરોડ આપ્યા છે. સાથે જ ઝારખંડ સરકારને 1 લાખ માસ્ક પણ આપ્યા છે. છત્તીસગઢમાં વહેંચવા 1500 માસ્ક પહોંચાડ્યા છે. સાથે જ ગુજરાતમાં શ્રમિકોને વહેંચવા દરરોજ 1000 ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્ટાફ મુન્દ્રામાં કરે છે, ત્યારે જે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે તે અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાતે ખાસ કીટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કેરળમાં પોલીસ, ઓટો રિક્ષા ચાલક અને માસ્કનું વિતરણ કરાયું છે અને હાથ ધોવા વિશેષ કેન્દ્ર પણ કેરળમાં ઊભું કરાયું છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ફૂડ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું. મંતવ્ય ફાઉન્ડેશનના માધ્યમથી બ્લીઝ લાઇફ ઓફ ફાઉન્ડેશન ટ્રસ્ટે સેટેલાઇટ સોલા વિસ્તારમાં અને ઓઢવ વિસ્તારમાં રહેતા 60 જેટલા પરિવારોને ફૂડ વિતરણ કર્યું હતું. મંતવ્ય ફાઉન્ડેશન ગરીબોની વહારે આવ્યું છે અને વારંવાર લોકોને અપીલ કરી રહ્યું છે કે પોતાના ઘરમાં રહે, સલામત રહે અને દેશને સુરક્ષિત રાખે. દેશભરમાં જે રીતે કોરોના વાયરસનું સંકટ જોવા મળી રહ્યું છે, અનેક દેશોમાં જે રીતે કોરોના વાયરસના કારણે અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે મંતવ્ય ફાઉન્ડેશન લોકોને અપીલ કરી રહ્યું છે કે ઘરમાં રહો, સલામત રહો, સુરક્ષિત રહો. ત્યારે મંતવ્ય ન્યૂઝ ફાઉન્ડેશને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં, ખાસ કરીને સ્લમ વિસ્તારમાં ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું. અત્યારે આપણે ઓઢવ વિસ્તારમાં હાજર છીએ કે જ્યાં અત્યારે અનેક પરિવારને ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે અને લોકોને પણ અપીલ કરાઈ રહી છે કે તમારા ઘરમાં જ રહો, સલામત રહો, સુરક્ષિત રહો અને કોરોના વાયરસથી બચવા માટે સરકારે જે આદેશ આપ્યા છે તે આદેશોનું પાલન કરો. ત્યારે આપણે ફાઉન્ડેશનના સભ્યો સાથે પણ વાત કરીશું. ખાસ સર, કઈ રીતે વાત, આપણે કેટલા ડિસ્ટ્રીબ્યુશન ફૂડ પેકેટ કરી રહ્યા છે, કયા કયા વિસ્તારમાં આપી રહ્યા છે? ગઈકાલે અમે એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ અને બીજા વિસ્તારોમાં ફૂડ વિતરણ કરી ચૂક્યા છે. આજે મંતવ્ય ન્યૂઝ ફાઉન્ડેશનના માધ્યમથી
અમારું બ્લીસ લાઈફ ઓફ ફાઉન્ડેશન જે ટ્રસ્ટ ચાલે છે એમાં અમારા માર્ગદર્શિકા ભાઈ શ્રી કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ ગણેશાવસિંહ, ભાઈ શ્રી નિમેશભાઈ, સહ ટ્રસ્ટી દાતાશ્રીઓ, મારું નામ રાહુલ શાહ. અત્યારે અમે ઓઢવ વિસ્તારમાં ભાઈ શ્રી અમિતભાઈ, જીગરભાઈ, ભાઈ શ્રી ભાવિકભાઈ, ભાઈ શ્રી ઈશાનભાઈ સાથે અમે અને આપ સૌના માધ્યમથી અત્યારે ફૂડ વિતરણ કર્યું છે. લોકો જ્યારે મહામારીની વચ્ચે જીવી રહે છે ત્યારે આપણે બધા આપણા જીવના જોખમે આ પત્રકારશ્રીઓ, પોલીસ મિત્રો, પેરામેડિકલ સ્ટોર, પછી સફાઈ કર્મચારીઓ બધાને આપણે મદદ કરવા નીકળી રહ્યા છે. જે લોકો ઘરે છે ઘરે જ રહે, સુરક્ષિત રહે, અને આપણે આગળ જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે ફૂડ વિતરણ કરશું આપના માધ્યમથી, અને જ્યાં જરૂર હશે તે અમે પહોંચી જઈશું. જે રીતે ખાસ કરીને સભ્યોએ પણ જણાવ્યું, આપને પૂછવા માંગીશ કે અત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું જે આદેશ છે તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે, આપણે ઘરે ઘરે ફૂડ આપી રહ્યા છે, લોકોને શું અપીલ કરી રહ્યા છીએ? લોકોને મારી એક જ અપીલ છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. તમને જો કોઈ બી મદદ પૂરતી હોય, તમે કોર્પોરેશનમાં કોઈ બી જગ્યાએ તમે સહાય માગી શકો છો, અને પોલીસકર્મીથી લઈને કોઈ બી સફાઈ કર્મચારી બધા બી તમને સહયોગ આપી દેશે. બધા એકબીજાને સહયોગ આપો, એકતા જાળવો અને સુરક્ષિત રહો. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાની જવાબદારી અદા કરી રહ્યા છે, ત્યારે કચ્છી મંત્રી વાસણભાઈ આહિર મુખ્યમંત્રીની સૂચનાથી ઘરે બેસીને સરકારના કાર્યો કરી રહ્યા છે. ઉપરાંત તેઓએ પગપાળા હતા 8 શ્રમિક પરિવારને આશરો આપ્યો હતો. ઘરે રહીને પણ લોકોની સેવા થઈ શકે, લોકોની સલામતી આપી શકાય, લોકોની ચિંતા કરી શકાય, એટલા માટે હું મારા ઘરે જ રહીને પરિવાર સાથે રહીને આ કાર્યને ચલાવું છું. દરેક રાજ્યના મંત્રીશ્રીઓ, રાજ્યના ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના સભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ આ બધા જ પોતાના ઘરે રહીને પણ આનું લોકોને મદદરૂપ થવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું આ એક ખોડાના કઠલાલમાં દીપકભાઈ ડાભી દ્વારા પોતાના ગામે મોટી મુડેલમાં 2000 માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ સાથે સાથે કોરોના વાયરસથી માહિતી આપવા માટે ગામ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ બીમારી એટલી મહાભયંકર છે કે ગમે ત્યારે ગમે તેટલાને લઈ શકે છે એની અંદર. તો આ એક એવી બીમારી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર સૌ જાણે કે માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઈએ, સેનેટાઈઝનો ઉપયોગ કરવો જોઈએ, અને ગામડાની અંદર આપ જોવા જઈએ તો આ બધી વસ્તુઓ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે. માટે મને એવું લાગ્યું કે ગામના દરેક વ્યક્તિને જો આપણે માસ્ક ઘરદીઠ આપીએ દરેક વ્યક્તિ દીઠ, તો સૌ આ કાળજી લે અને આ ગંભીર બીમારીમાંથી પરિણામ મળી શકે, અને આ કોરોનાની જે મહામારી છે આ મહામારીને આપણે માત કરી શકીએ. અરવલ્લીના ભિલોડામાં સમાજસેવી લોકોએ આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં રહેતા ગરીબોને સવાર સાંજ પૂરી શાકનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. ભિલોડાની આસપાસના 10 જુદા જુદા રૂટ પર 2000 લોકોને ઘરે જ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરોના વાયરસને લઈને જે ભારત લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે આજે 5મો દિવસ છે, ત્યારે કેટલાય જે ગરીબો છે પોતાના જે ધંધા પડી ભાગ્યા છે તેમને જમાડવા માટે જે ભિલોડાની 3 જે સંસ્થાઓ દ્વારા જે તમામ જે ગરીબો છે તેમને ભોજન પહોંચાડવામાં આવતું હોય છે, અને અહીંયાથી રોજના 2000થી વધુ પબ્લિકોને જમાડવા માટે અહીંયાથી જે ભોજન તૈયાર કરી અને ત્યારબાદ તેનું પેકિંગ કરી અને તમામને ઘરે પહોંચાડવામાં આવતું હોય છે. ત્યારે ખરેખર આ એક વિચારવા જેવું છે કે ખરેખર ઘણા બધા ગરીબ લોકો છે જે પોતાના ધંધા તો ત્યારે હાલ પડી ભાગ્યા છે, પણ જેઓને જે જીવન નિર્વાહ માટે જે જીવનની જે જરૂરિયાતો પૂરી કરવા માટે અત્યારે હાલ ભિલોડાની આ સંસ્થાઓ દ્વારા અત્યારે હાલ આવું જે સલાહની એક કામગીરી કરવામાં આવી રહી છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.